કચ્છ જિલ્લાના મુખ્યમંત્રી ભુજમાં આવેલા સુરા કેમ્પમાં રહેતા શરણાર્થીઓ સરકાર પાસે ઓળખપત્રની માંગ કરી. તેમનું કહેવું છે કે ઓળખપત્ર વિના તો તેમને ડ્રાઇવિંગ લાયસન્સ પડે છે કે નથી કોઈ નોકરી આપતું. પરિણામે તેમને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવવું પડે છે. પાકિસ્તાનથી 16 શરણાર્થીઓ 2009 સાલમાં ગુજરાતમાં પાટણમાં આવીને વસ્યા હતા, જ્યાંથી 2011 તેમને ભુજના ઝુરા કેમ્પમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. આ કેમ્પમાં રહેતા શરણાર્થીઓના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ સુવિધા કે સવલતો મળતી નથી. તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી.